हेलो यूट्यूबर फैमिली, केम छो सबने? गुड मॉर्निंग, जय श्री कृष्णा। सबसो बटाका पोवा तैयार करिया छ? आ आ आ आ क्या है डू मजे मंदिर है क्या? जे जे के तो कवाने धनो तो मंदिर जो हम जो जे 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 मम्मी ने धन्यो था ना सवार नो टाइम खबर है के भाई कई वस्तु हाथ में लीधी हो मंदिर जाए छे। अने सांजे चार वागे चार वागे सवा पांच साढ़े चार योगा करो एने योगा नु खबर है कि आ योगा करवा जाई रहा छे। अने रुचिता एक बे दिवस में कई बार जवानो प्रोग्राम गोठवी रही छे एटले जोड़े बधा तो एने क्या जवू छे क्या छे एक बे दिवस एटले जोईए एनी वेरी इच्छा चोटेलानी छे એટલે ચોટીલાનો કોઈ પ્રોગ્રામ ક્યાંક ને ક્યાં ક્યાં કરે ચોટીલા જવું ચોટીલા જવું છે અને ધનવીને સાયકલમાં જુઓ કપચી હોય પાછળ બૂટ ભરાયા છે તો પાણી ક્યાં મૂકી છે તો બાપ પકડશે ને પાણી લેવું પડે એમ જોડે સાયકલ લે તો મમ્મી નો ફાયદો એ થઈ જાય કે બધો સામાન જે કરો ને સાયકલ અંદર સમાઈ જાય બસ બોલો પાણી વગર તો વરી એડો નહીં ભગવાન પાણી ચડાવવા તો જુઓ ને એટલે પાણી લીધું છે શું કહે છે રુચિતા ક્યાં જવું છે કે હા એ વાત ચાલુ છે એ જ પકડ્યું છે કે ત્યાં જવું છે ચોટેલા જ જવું છે એટલે ચોટેલા જવાનું છે ભાઈ એક બે દિવસ મને ટાઈમ આપો એટલે માતા દર્શન એટલે કરવાની ઘણી ઈચ્છા છે ફરી લેતો જો જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે મગ બનાવ્યા છે પણ મગની દાળ મોકલી બનાવીશું અમે કેવી રીતે બનાવ્યા તમને રેસીપી શેર કરું ત્રણ ચાર કરી જેવું મેં તેલ નાખી દીધું છે તેલ થોડું થઈ જાય એટલે એના અંદર આપણે થોડુંક નાખીશું જીરું જીરું થઈ જાય એટલે આડસ કરી લસણ અને ડુંગળી ડુંગળી અને લસણને મસ્ત આપણે સોકે કરી લઈએ મગ આપણે બાફી લીધા છે એને વઘાર્યા પછી એને આટીશું એટલે એની દાળ મગને થોડા મગ આખા રહેશે અને થોડા મગ તોડી નાખવા એમાં અડધી ચમચી જેટલું હાલ મરચું નાખું પાછું આપણે ડબલ તડકા કરીશું સહેજ હિંગ નાખું ધાણા જીરું ગરમ મસાલો હળદર અને મીઠું કદાચ નાખેલું જ છે પછી જોઈશે તો નાખીશું આપણે આજે આના અંદર આપણે ટામેટા નથી નાખ્યા મસ્ત બધો મસાલો શેકાઈ ગયો છે આપણે અંદર મગ નાખી દઈએ એના પકવા માટે થોડાક રવા દઈશું પહેલાં બધા મસાલામાં સરસ ભેળવી દઈએ મસાલામાં સરસ આપણે મગ શેકાઈ ગયા છે હવે એના અંદર પાણી નાખો અને એને આટી લઈએ આપણે એટલે થોડાક આખા મગ રહેશે અને થોડાક અંદર અટાઈ જાય ડબલ તડકા કરી થોડું બે ચમચી જેટલું મેં ઘી નાખી દીધું છે એના અંદર થોડું ઘી નાખીશું એક લાલ મરચું એના અંદર એક ચમચી લાલ મરચું નાખી એક પછી વઘાર કરી આ રોટલી ભાત સાથે ખાવામાં ખૂબ મજા આવે છે તમને અમારી દાળ મખના કેવી લાગી ચોક્કસથી કહેજો આમાં થોડીક મલાઈ પણ હું દૂધની નાખું છેલ્લા આપણે થોડીક દૂધની મલાઈ નાખી થોડાક ધાણા નાખીએ તમારે આમાં જેટલું પાતળી કરવી એટલી તમે કરી શકો છો થોડીક મેં આને ભાઈ પાણી નાખીને પાતળી કરી હજી ખાવાવાળા મોડા આવશે એટલે હજી ઘટ થઈ જશે છેલ્લા ખાતી વખત આના અંદર તમે લીંબુ નાખી અને ખાઈ શકો છો
आ रीते आपणे दाल मखनी बनावी शकीए। अमारी दाल मखनी केवी लागी चोक्कस शीखे। મમ્મી બધી ચોકલેટ સગે વગે કરી રહી છે, ઘરે ઘરે ખાય એનો વાંધો નહીં, બધા ખાવાની વસ્તુ ખાવા માટે જ ઉપયોગ થાય, પણ શું કપ થઈ જાય પછી હેરાન થાય। રોજ ચોકલેટ ચોકલેટ સવાર સાંજ ચોકલેટ, ભાઈ ના હોય કે કેટલી ખાવાની ભાઈ ને? હાલો થોડી બતાવ હોય દાંતેથી, હા દાંતેથી, આ કઈ ડુપ્લિકેટ નહીં ને? ડીમાનો પાછો આપી આવું છું, કારણ કે જોયું ડ્રાય ફ્રૂટ નથી આ, થોડો બગડી ગયો ને એવું લાગે છે। ચેક કરાયા ને પાપા પાપા જાને તને મેરા કહે, મને બહુ ગમો બેટા, બહુ ગમો બહુ ગમો મને। આજે મમ્મી છે ને મગનું શાક એકદમ ડિફરન્ટ બને એવું મને લાગી રહ્યું છે, એવું છે મગ નહીં, વાહ 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 વાહ। ચલો અને જોડે છે સોન પાપડી, કાલે ગયા હતા ડી માર્ટ તે ત્યાંથી લાયા છીએ, એટલે ને આવી રહ્યું છે 70 ની 500 ને સરસ। પણ આ મમ્મી છે ને બનાવવું કાઢું છે, એ તો કદી ના કહું ઘરે બનાવું બરાબર, પણ આને રાત્રે નહીં ખાવાની, દિવસે ખાવાનું, ન કે રાત્રે તમે ખાવલા ગળું પકડાઈ જાય, અને મીઠાઈ દિવસ જ ખવાય રાત્રે ખવાય નહીં। અને મને સોન પાપડી જો સૌથી બેસ્ટ મને બેસ્ટ લાગતી હોય ને તો કૃષ્ણાવાળની, ક્યાં ની મમ્મી નામ ભૂલી ગયો, ગોધરાની, ગોધરા જે કૃષ્ણાની જે સોન પાપડી છે, કદાચ લગભગ મારા ખ્યાલથી 500-600 રૂપિયાનો કિલો ભાવ હશે સોન પાપડીનો, પણ મોઢામાં મૂકો ને સીધું ઓગળી જાય એવી સોન પાપડી, મેં આવી આવી સોન પાપડી કદી નહીં ખાધી, એની બેસ્ટ ક્વોલિટી છે ભાઈ, સુપર। ભાવેશભાઈ વેક્યુમ લાવ્યો છે, એનો સૌથી વધારે ઉપયોગ છે મારી ગાડીમાં થવાનો, કે સૌથી વધારે ગાડી મારી ગંદી હોય, કેવું ફટાફટ કામ કરે, કરે તો આ પૈસા નહીં દૂર લઈ લે તો આ લેજે, આ બધું લેજે, મારી ગાડીમાં તો વેક્યુમ ફેલ થઈ જાય બકા, બાકી અંદર થી કેર વધારે કરું છું, બાકી બહાર થી કેર હું નહીં કરું, જેટલું થાય એટલું આપણે કરીએ છીએ, વેક્યુમ આવ્યું છે ને એટલો ઉપયોગ પૂરેપૂરો કરી લઈશું। જય શ્રી કૃષ્ણ, સૌને મારા સાંજના રસોડામાં સ્વાગત છે। આજે પાલક પનીર બનાવી અમે કેવી રીતે બનાવી છે તમને રેસીપી તમારી સાથે શેર કરું। મેં પાલક છે ને સારી કરીને સાફ કરી ધોઈ નાખી અને એને બોઈલ કરી દીધી છે, હવે એને ક્રશ કરી લઈએ પછી આગળની પ્રોસેસ બતાવું। આપણે પાલકની પ્યુરી કરી દીધી છે અને પપ્પા માટે અલગ બનાવ્યું છે પાલકનું શાક, થોડું બે પરી જેવું તેલ મૂક્યું, બે પરી જેવું ઘી નાખ્યું છે, હવે એના અંદર આપણે થોડુંક લસણ નાખીશું, લસણ થઈ જાય એટલે ચોપ કરેલી ડુંગળી, ખાલી આપણે પાલકની ગ્રેવી કરીશું, આજે કાજુ બદામ કાજુ મગજતરીના બીજા એવું કશું લઈ નાખીએ એના અંદર, આમાં નાખી દીધું, હા એમાં નાખેલી
એક પડી કે આખી મેગી ને મસાલા નાખીશું. સિક્રેટ વસ્તુ છે તો અમે રોજ તમને બતાવીએ છીએ, જે હોટલોવાળા આવી સિક્રેટ રોજ નાખતા હોય છે એટલે આપણાને હોટલોનો ટેસ્ટ ખૂબ સારો લાગતો હોય છે. આજે આની અંદર આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું. થોડા મસાલા કરે, કારણ કે આ પેસ્ટ પાલકને મેં પીસી હતી ત્યારે બે લીલા મરચાં મોટા નાખ્યા હતા એટલે અત્યારે હું લાલ મરચું નહીં નાખું. સહેજ ગરમ મસાલો, ધાણા જીરું અને પાલક છે એટલે મીઠું બહુ જ કાચવીને આપણે નાખવાનું. પાલક પોતાનું ફ્રીજમાં પડ્યું. હવે આપણો મસાલો થોડો સરખો થઈ ગયો છે, આપણે સાથે સાથે ગ્રેવી પર નાખી દઈએ અને અંદર થોડુંક આપણે કપ જોઈએ અને રસ્તો પાત્ર કરીશું, ગ્રેવી પાત્ર કરીશું. પાલક બોઇલ કરેલી છે એટલે આપણે બહુ એને વધારે ખાવા નથી દેવાની, થોડીક વાર ઉગડે ત્યાં સુધી એનો ટેસ્ટ સારો આવે. આપણે થોડું પનીર છીલી લઈએ અને જે આપણે નાના નાના કટકા કર્યા છે એ પણ નાખી દઈએ. થોડું પાણી લાવજો, સેજો બસ. પાલક પનીર સરસ કલર જળવાઈ રહ્યો છે. હવે ટેસ્ટ કરીને જોઈ લઈએ મીઠું હતું, ક્યાંક ઓછું હોય તો નાખી દઈએ. અમારું પાલક પનીર તમને કેવું લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. છેલ્લે આપણે ધાણા નાખી દઈએ, આપણે કસૂરી મેથી અને ધાણા નાખી સબ્જીની પુનરાવૃત્તિ કરીએ. આપણી સબ્જી તૈયાર. તમે હજી પાણી ઉતરે ઉજાડી થઈ જાય, બસ આપણી સબ્જી તૈયાર. આજે અમારી સોસાયટીમાં બર્થડે છે, મસ્ત નવી કેક આવી છે, નામ વાળી આ રીતે જેનું નામ હોય નામ કરવું પડે. ચાલો આ છોકરીનો આજે બર્થડે છે, ધનુની બેનપણી. તો બર્થડે ના કઈ બેટા, બર્થડે જઈ ને તો કેક તો આવો કટિંગ થાય કાપી ને. અને મમ્મી અત્યારે જોઈ રહી છે. ભાગ્યલક્ષ્મી જો આઈ ગયું, 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 આઈ ગયું હે ને, પાર્ક કરી કહેવાય એને બેટા. હા હજુ પેલા ઉપરથી આવશે બેટા કેપ્સ્યુલમાં, એને કેપ્સ્યુલ અલગ આવશે ખબર લા, તને ખબર લા, તનુ તને ખબર લા. હા એ હજુ ઉપર છે, યુટ્યુબ પર એક એપિસોડ આવે છે, આ ભાઈ લોકો બહુ મોટા અખતરા કરે છે, એનો આ હેડ જોવે છે. હવે એ કેપ્સ્યુલ નીચે ઉતરી રહી છે. નીચે શામાં આવે, પેરાસૂટમાં આવે ને બેટા, પેરાસૂટમાં આવો તંતર હે ને, જો હમણાં ત્રણ પેરાસૂટમાં આવશે
આઈ જા એ ઓય હાય જોનો હે રાઈટ જો ચાર ચાર ત્રણ ત્રણ પેરાશૂટ વાવ આઈ જા નીચે લ્યો એનો ફોન ના ચેનલો માં બુજો ને ત્રણ છે ને એને ખબર છે ને એ એ ઘણી વખત જોવો છે ચલો ભાઈ આજે પાલક પનીર બનાવ્યું છે વાહ ભાઈ વાહ અને જોરા છે પરાઠા ધનમીડે તે ખાધું હા હા જો ત્રણ પેરાશૂટ આવ્યા બેટા અને તેમ ત્યાં જો ખાધું જમ્યું તું શું જમ્યો એટને પનીર મળે એટલે ભગવાન મળે વાહ પનીર પનીર આવા દિયો આવા દિયો અને આ તો જોડા પાલક મોજે મોજ હે ને મોજે મોજ કરવાની સા જે બહુ મજા આવી જમવાની મજા આવી અને બપોરે જે શાક બને પનીર કેટલું આવે 200 ગ્રામ આવે 200 ગ્રામ તો 100 ગ્રામ બે વખત સબ્જી થઈ 200 ગ્રામ આવે આઈ થિંક 200 ગ્રામ જ આવતું હશે સારું છે કેટલા 90 રૂપિયાનું 90 રૂપિયા કે 95 રૂપિયા ભાવ હતો સારું હતું અને સવારે જે મમ્મીએ સબ્જી બનાવી હતી દાલ મખની હતી ભલે માતા મગજ ને મગ પણ મગની મખણી બનાવી હા મગ મખણી હા મગ મખણી બનાવી હતી મજા આવી હતી બહુ મજા આવી પેટ ફૂલ થઈ ગયું આવું દર વખતે આજ બનાય પેલું દર વખતે એક રેગ્યુલર રેગ્યુલર કરું એને કદાચ કંઈક આ રીતે જ બનાવતો વધારે મજા આવે અને એક કોમેન્ટ આવી છે કે કાલે પેલો ગણપતિ દાદાનું તું જે કહેતી હતી ને કે પેલું સોપારી મૂકવાનું બરાબર એને વિધિ કઈ રીતનું કરવાનું એવું કહે છે વિધિમાં તો જે ટાઈમે ગણપતિ આપણે મૂકવાનું સારું મુહૂર્ત હોય ને એ ટાઈમે આપણે મૂકવાનું જો તમારે મહારાજ આજુબાજુમાં હોય તો ઠીક છે કરતો આપણે ગણપતિને હવે આપણા આપણે ગણપતિ જ નથી લાવવાના તો પછી મહારાજને બોલાવવાનો કે સવાલ જ પેદા નહીં થતો અને તમારા ઘરમાં જ કોઈ બ્રાહ્મણ જ હોય તો તમે એની ગણપતિની આરતી ને થાર ને એ બધું કરીને એની સ્થાપના સારા મુહૂર્તમાં કરી શકો છો અને ત્રણ દિવસ દોઢ દિવસ બે દિવસ જે રાખવાની ઈચ્છા હોય તો રાખી અને વિસર્જન આપણે ઘરની બહાર કરવાની ઘરમાં નહીં કરવાની ઘરની બહાર સોપારી લઈ જવાની તગારું કે તપેલું ગમે તે પાણી મૂકવાનું એના અંદર વિસર્જન કરી અને સોપારીને તમારે પધરાવી દેવાની નદીમાં કે ગમે તે અને સપોઝ તમે પોતે બ્રાહ્મણ ના હો કાં તો આજુબાજુ તમારે બ્રાહ્મણ સગવડ ના થતી હો તો ભોળા ભાવથી પૂજા કરવાની બ્રાહ્મણની કોઈ જરૂરત નથી બરાબર હોય તો બરાબર છે કારણ કે એની વિધિ ઘણી મોટી છે કલાક દોઢ બે કલાકની વિધિ થતી હોય છે પણ ના હોય ગણપતિ મારાથી જરૂર પડે પણ આપણે સાચા દિલથી જો સોપારીની પૂજા કરવી હોય તો આ શ્રદ્ધાનો આપણા મનની શ્રદ્ધા ઉપર આધાર છે એટલે બેન કુર્તા ક્યાંથી લાવ્યા આવતારો મેં હોણ આવતારો મસ્ત મમ્મી તમને અપાઈ જશે કુર્તો હવે સોસાયટીમાં એક બેન આવ્યા છે વિચાર પણ મેં અહીંયાથી ઘર પાસેથી 200 રૂપિયા લીધા હતા એ 300 રૂપિયામાં વેચી રહ્યા છે મારા જેવા જ કુર્તા છે પણ ભાવ થોડો વધારે છે એટલે મેં લીધા નથી અને આ પહેરવામાં બહુ મજા આવે છે આ કુર્તા અને મોગાલી અપાયા હોય 1500-2000 એ મજા નહીં આવતી શરીરનું પરસે વધારે થાય આવું થોડું પાતળું હોય ને તો હવા ઉજાસ વાળું થોડું સારું લાગે છે માસી ચીઝ પનીર ના સમોસા બનાવો ચોક્કસ બનાવીશ મને પણ ઈચ્છા છે ચોક્કસ બનાવીશ એક કોમેન્ટ આવે છે કે ઈલા બેન તમારી દીકરી છે છે તો ક્યારે અને અમને જોવા નથી મળ્યા હું મુંબઈનો મુંબઈથી છું હા મારે ત્રણ દીકરા છે મારી દીકરી નથી પણ મારી જેટની છોકરીઓ છે ને મારી દીકરી જેવી છે અને હાલ યુટ્યુબમાંથી મારે ત્રણ દીકરીઓ બનેલી છે બરાબર એમનો ફોન મને કંઈ પણ તકલીફ થાય તો મારા મોબાઈલમાં એવું દેખાય ને કે મને તાવ આવ્યો કે મને શરદી થાય તરત જ ફોન આવે કે મમ્મી તમને શું થયું કેવી તબિયત છે બસ આટલું પૂછે ને તો આપણા દિલને બહુ આનંદ થાય કે ચાલો કોઈક તો આપણે પૂછવાવાળું છે અને આજે નરગીસબેનનો ફોન આવ્યો હતો હા કે ભાઈ એડ્રેસ મોકલો તો એમને મેં કીધું તમે રક્ષાબંધન અમે છોકરીને બોલાવીને કહી દીધું કે તમે રાખડી બાંધવા આવી જજો
લેટર્સ મોકલવાની જરૂરત નહીં ને હવે રૂબરૂ આવ્યો રે રૂબરૂ બોલાયા છે કે ભાઈ રૂબરૂ જાય જોજો રે એ બને હવે વાત સાચી છે અમદાવાદ તો નથી પડતો આજે તો હું એટલો હેરાન થયો છે અરે જોરદાર વરસાદ હા એટલે ટીમ્પા ટીમ્પા હોય ને આમ એકદમ બુંદુ બુંદુ વાળા ફુવારો હોય ને ફુવારા નો ફુવારો મહેસાણા થી ચાલુ થયો તે અમદાવાદ સુધી હવે એમાં પ્રોબ્લેમ થાય થોડું ઘણું વરસાદ આવે એટલે બધું પાણી ખરું ને તો કાચ ઉપર આવી જાય એટલે વાઇપર ચાલુ ને ચાલુ જ રાખવું પડે એટલે કાચ કિચડ કિચડ વાળા કાચ થઈ ગયા તો એકદમ હેરાન હેરાન થઈ ગયો પછી કડી બાજુ ગયો તો કડી બાજુ કશું નતું અત્યારે મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે વરસાદ નહીં આવતો જરૂરી છે ને તો એના એ કર્યા વગર છૂટકો જ નથી વિશાલ ભાઈ એક દિવસ લાઈવ આવો 100% મારો પ્રોગ્રામ એવો છે જો કદાચ પોસિબલ થશે તો 20 તારીખે જો રક્ષાબંધનનું બધું પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે તો સાંજે હેતનું કેક કટિંગ ને બધું લાઈવ થોડું આપણે કંઈક એરેન્જ કરીએ છીએ બરાબર એવું કંઈક કરીએ જોઈ જાય છે કે દસ એટેક થાય છે બાકી 100 ટાઈમમાં લાઈવ હું તમને કરી આપું છું ખબર છે સ્વિચ બંધ કરો કોલ્હાપુરનો ફેમસ ના સ્પાઈસી મમરા પણ હોય છે મમરા ખાધા હતા મમરા સના હા કોલ્હાપુરી મમરા સ્પાઈસી હોય છે સ્પાઈસી હોય અને ફૂલેલા ને મોટા મમરા હોય એવું હોય જાડા મમરા હોય કોલ્હાપુરી તમારા જીવન શૈલી જોઈને લાગતું નથી કે મંદી છે તમે નજીકમાં ચાલતા હોય ને ગાડી જ્યાં જવું હોય તો હોટલ 100 ગાડીમાં ભરો છો અને ક્યારે કરકસર નથી દેખાતી ઘણી દેખાય છે પણ બતાવતા નથી બરાબર કરકસર કરવા હું એકલો છું અમે નહીં અમે કાંઈ કરકસર તો કરીએ છીએ અમે તમને બતાવીએ છીએ અમારી રીત તમને શીખવાડીએ છીએ સૌને અનુભવ થાય અને થોડુંક હેલ્પ મળી રહે કે ભાઈ આપણે કેવી રીતે કરકસર કરવી અને જો મંદિર છે નાકા ગામમાં છે બરાબર હવે ક્યાંનો પણ પછી છે હવે મંદી તો મંદી છે સીઝન આવશે ત્યારે મંદિર રિકવર થઈ જાય દરેક ધંધા મંદી તો ચાલવાની છે પણ ભગવાન દે દોડીએ છે એટલે પ્રમાણે કામ થઈ જાય છે કર્મ કરવાનું પડની આશા નહીં રાખવાની હંમેશા કરતું રહેવાનું નથી 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 કરીને કંઈક તો લઈને આવીશું હું અત્યારે એક આઈટમની પાસે એટલો ફરી રહ્યો છું મતલબ એક પ્રોડક્ટ માટે અમે એને આઈટમ કહીએ એ પ્રોડક્ટ માટે જે કહીએ ને એકદમ જાન લગાવી દીધું છે હજુ એમાં સક્સેસ નથી મળતી એ તો સક્સેસ મળે ને તારા કામ થાય એવું છે મહેનત કરતું રહેવાનું જેવું લાગે કે માર્કેટમાં નવું ટ્રેન્ડિંગ છે બરાબર એના ફોકસ કરતી રહેવું આજે તો કાલે એમાં સક્સેસ મળશે એટલે મળશે દોડતું રહેવું પડે એને માટે શું કહેવું મમ્મી અમુક આઈટમ બનાવવાની હોય ને તો વળી 2 વખત બગાડ 3 વખત બગાડ ક્યાં સુધી તું બગાડીશ કે ક્યાં સુધી બગાડીશ મેં આ સુધીમાં અન્નપૂર્ણાની મહેરબાની છે મેં જે કંઈ કર્યું છે સારું થયું છે નથી કદી બગડ્યું નથી બગડે મતલબ એમાં કેવું કંઈક શીખવા મળે કંઈક શીખવા મળે કે ભાઈ આ વસ્તુનો આ ઇસ્યુ છે એટલે શીખવો મળી જતું હોય છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસીને સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કે જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલતા ને રાધે 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 રાધે